નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા શો અને હું છું દીપક આસર. સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ CAA, જી હા, CAA ને લઈને દેશભરમાં બબાલ મચ્યો છે. અમુક લોકો, એક ગ્રુપ આખું આ એક્ટની ફેવરમાં છે, તો અમુક લોકો આ એક્ટનો વિરોધ કરી રહ્યા છે. બે મોટા ગ્રુપ ડિવાઈડ થઈ ચૂક્યા છે. દેશભરમાં સડકો પર લોકો વિરોધ કરવા ઉતરી પડ્યા છે, તો બીજી તરફ ડિબેટમાં આ એક્ટની ફેવર પણ લોકો કરી રહ્યા છે. આ વિરોધ અને વંટોળ વચ્ચે શરૂઆતના દિવસોમાં ચૂપ રહ્યા પછી દેશની સેલિબ્રિટી પણ હવે પોતપોતાના મંતવ્યો, પોતાના ઓપિનિયન આપી રહી છે. સોશિયલ મીડિયા પર, ટ્વિટર પર, બ્લોગ પર લખીને પોતાના ઓપિનિયન શું છે આ બાબતે આપી રહી છે. હવે આ યાદીમાં જે સેલિબ્રિટીની યાદી છે, એ યાદીમાં એક નવું નામ જોડાયું છે. આ નામ છે ચેતન ભગતનું. જી હા, આ સેલિબ્રિટીના લિસ્ટમાં હવે ચેતન ભગત પણ જોડાઈ ગયા છે. ચેતન ભગતે આજે CAA મુદ્દે બેક ટુ બેક 4 ટ્વીટ કર્યા છે. અને પાંચમું ટ્વીટ, જી હા, તેનું પાંચમું ટ્વીટ જે છે એ તો એકદમ ધરખમ ટ્વીટ છે. આ ટ્વીટમાં એણે શું કર્યું છે અમે વિડીયોમાં છેલ્લે ખોલીશું. હાલ પહેલાં 4 ટ્વીટની વાત કરીએ. આ 4 ટ્વીટમાં તેમણે આસાન ભાષામાં CAA લઈને શા માટે આટલો વિરોધ થઈ રહ્યો છે, શા માટે દેશમાં CAA ખતરનાક સાબિત થઈ રહ્યો છે તે સમજાવવાની કોશિશ કરી છે. ચેતન ભગતનું પહેલું ટ્વીટ, CAA ખરેખર મોટો મુદ્દો નથી, પણ CAA પ્લસ NRC ભેદભાવપૂર્ણ છે. શું થઈ શકે છે હવે તે આગળ સમજાવે છે કે NRC આપણે બધાએ સાબિત કરવાનું કે ભારતીય છીએ. હવે એક ટૂચકો મૂક્યો છે સમજાવવા માટે ચેતન ભગતે. લખ્યું છે, ગેરમુસ્લિમ એવું પૂછી રહ્યા છે, સર મેરે પાસ દસ્તાવેજ નહીં હૈ, તો સરકાર જવાબ આપે છે, કોઈ બાત નહીં, CAA આપકા રક્ષણ, તુમ્હારી રક્ષા કરેગા, તુમ ભારતીય હો. હવે આગળ વાંચો, આગળ એવું લખ્યું છે, મુસ્લિમ એવું પૂછે છે કે સર મેરે પાસ દસ્તાવેજ નહીં હૈ, તો સરકાર એને જવાબ આપે છે, બુરા હુઆ, તુમ ભારતીય નહીં હો, ગેટ આઉટ. આ હતું ચેતન ભગતનું પહેલું ટ્વીટ. હવે ચેતન ભગતનું બીજું ટ્વીટ જુઓ. બીજું ટ્વીટ પણ આસાન ભાષામાં સમજાવવામાં આવ્યું છે. ચેતન ભગત લખે છે, CAA લાઈફ જેકેટ છે, NRCમાં બધા લોકોને પ્લેનની બહાર ધકેલવામાં આવી રહ્યા છે. બધા લોકોને એવું કહેવાયું છે કે તમે તમારી નાગરિકતા પુરવાર કરો, પણ મુસ્લિમોને લાઈફ જેકેટ નહીં મળે. લાઈફ જેકેટ વહેંચવામાં કોઈ મુશ્કેલી નથી, મુશ્કેલી એ છે કે આ લાઈફ જેકેટ અમુક લોકોને જ આપીને બહાર ધકેલવામાં આવી રહ્યા છે પ્લેનમાંથી, જ્યારે મુસ્લિમોને આ જેકેટ આપવામાં નથી આવ્યું. હવે ચેતન ભગત ત્રીજા ટ્વીટમાં શું કહે છે એ બી સમજો. ત્રીજા ટ્વીટમાં એ એવું કહે છે કે CAA જેવું કાનૂન જે ટેકનિકલી વિદેશીઓ માટે બન્યું છે, પણ તે ભારતીયોને આટલી બધી અસર કેમ કરી રહ્યું છે, કારણ કે NRC નામનું ઓર એક કાનૂન પાછળ આવી રહ્યું છે. આ કાનૂન એવું માને છે કે બધા જ ભારતીયો વિદેશી છે, જ્યાં સુધી તેઓ સાબિત ન કરી શકે કે હું ભારતીય છું. આ બાબતને ફિક્સ કરવાની જરૂર છે. ચોથા ટ્વીટમાં ચેતન ભગતે સરકારને લગે હાથ એક ઘટના યાદ દેવડાવી દીધી છે. કઈ છે આ ઘટના? ચેતન ભગત લખે છે ચોથા ટ્વીટમાં, સરકાર ડિનાયલ મોડમાં છે, લોકોને ડિટેન કરવાના ખરાબ પરિણામ આવી શકે છે એવું સરકારને કહી રહ્યા છે. કારણ એવું આપે છે કે કોંગ્રેસને પૂછો, તેઓએ અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલની સાથે જે કર્યું હતું એ પછી કોંગ્રેસના શું હાલ થયા હતા. ચેતન ભગત અહીંથી અટક્યા નહોતા. 4 ટ્વીટ કર્યા પછી પણ ચેતન ભગતે એક પાંચમું ટ્વીટ કર્યું હતું. ચેતન ભગતનું આ પાંચમું ટ્વીટ અમિત શાહ અને PM મોદીને અચૂક ખૂચ્યું હશે. પાંચમા ટ્વીટમાં ચેતન ભગતે ગીતાનો એક શ્લોક પોસ્ટ કર્યો છે, તમે પણ જુઓ. ચેતન ભગતનું આ છેલ્લું ટ્વીટ જેમાં ગીતાનો શ્લોક મૂકવામાં આવ્યો છે, તેનો મતલબ તો આપણને ખબર છે,
પણ આ ટ્વીટમાં અહીં આ ગીતાના શ્લોકનો મતલબ કયા સંદર્ભમાં છે એ આપણે જાતે સમજી લેવાનું છે. કારણ કે સીએએ પર સૌ કોઈને છૂટ છે, સ્વતંત્રતા છે પોતપોતાના મત રાખવાની. ચેતન ભગતે અહીં પોતાનો મત વ્યક્ત કર્યો છે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.